नमस्कार विद्यार्थी मित्रों, वेद डिजिटल एजुकेशन में आपनो हार्दिक स्वागत छे। मित्रों, आज आपणे धोरण 12 विषयनामाना मूळ तत्वो एटले के अकाउंट नो पेपर नो विभाग सी जोवाना छे। विभाग ए अने बी ऑलरेडी आपणे विथ सोल्यूशन जवाब सहित आपणे अपलोड करी चुक्या छे, तो प्लेलिस्ट में जईने तमे जोई शको छो। अने खास मित्रों, जो चेनल में नवा होय तो चेनल ने सब्सक्राइब कर दियो, जेथी करीने अवनवी माहिती तमारा सुधी नोटिफिकेशन द्वारा मळी रहे। तेमज आपणी चेनल में तमाम विषयोना बराबर आ अकाउंट तो खरुं ज, आ सिवाय स्टेट छे, इको छे, बीए छे, इंग्लिश छे, एसपी छे, बराबर, तो आ तमाम विषयोना विडियो लेक्चर भी तमने मळी जशे अने साथे साथे आ पेपर सोल्यूशन भी मळी जशे। आ सिवाय आपणे 1 થી 12 ધોરણના તમામ વિષયોના વિડિયો લેક્ચર પેપર સોલ્યુશન મૂક્યા છે, તો તમે તમારા ભાઈ બહેનને ભી શેર કરી શકશો। હા મિત્રો, આ પેપર છે એ માત્ર આપણે પ્રેક્ટિસ માટે છે, અને આટલું તમે જો વ્યવસ્થિત કરીને જશો તો બે પેપર વ્યવસ્થિત કરશો તો તમને સારા માર્ક્સ પ્રાપ્ત થશે। તો લઈએ વિભાગ સી, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। પ્રશ્ન નંબર છે 21 થી 26, દરેકનો 3 ગુણ, તો કુલ ગુણ 18। તેમાં 21 નંબરનો પ્રશ્ન લઈએ આપણે, તો આવી રીતે કોઈ પણ 3 વ્યક્તિ અથવા તો 3 ભાગીદારો હશે, બરાબર, મોટે ભાગે તો 3 ભાગીદારો લેવામાં આવતા હોય છે। તો મુકેશ, ધવલ અને વિનોદ એક પેઢીના ભાગીદારો છે, તેઓની મૂડીનું પ્રમાણ 4:2:3 છે। હવે મુકેશને નફામાંથી ઓછામાં ઓછા રૂપિયા 35,000 મળશે જ એવી ખાતરી ધવલ અને વિનોદે આપી છે। પેઢીનો વાર્ષિક નફો રૂપિયા 90,000 થયો હોય તો ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કેવી રીતે થશે, બરાબર, તો આ બાબતે આપણે લખવાનું છે। ત્યાર પછી બીજો એના જેવો જ છે કે ભાઈ વિસ્મય, અભિજીત અને કુણાલ 3:2:4 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે। મેનેજરને તેનું મિશન આપ્યા બાદ, એટલે કે કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે, બરાબર, થોડુંક તમારી માંગ જ એટલી હતી, ઝડપથી સર પેપર આપો તો થોડુંક ભાઈ આટલું થોડુંક નમતિન થશે, બરાબર, ચિંતા ના કરશો, કમિશન આપવાનું છે। તો અભિજીતના ભાગે રૂપિયા 30,000 નફો આવે છે, તો મેનેજરના કમિશનની ગણતરી કરો, બરાબર। ત્યારબાદ 23મો, કોમલ, કૃપા અને કરિશ્મા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે, તેઓ નફા નુકસાન 3:2:1 પ્રમાણમાં વહેંચે છે। બધા ભાગીદારોએ ભવિષ્યમાં નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 5:3:2 કરવાનું નક્કી કર્યું છે, તો આવા સંજોગોમાં કયા ભાગીદારને કરેલ ત્યાગ છે તેની ગણતરી કરવાની છે આપણે। આગળ વધીએ મિત્રો, તો 24મો છે, સાગર, સરિતા અને પલક એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે, તેઓનું નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ 3:3:2 છે। બધા જ ભાગીદારોએ તેમના નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ બદલીને 1:1:1 કરવાનું નક્કી કર્યું છે, તો ભાગીદારોને મળેલ લાભ અને તેમણે કરેલ ત્યાગની ગણતરી દર્શાવો। આગળ વધીએ મિત્રો, તફાવત જણાવો માલ મિલકત નિકાલ ખાતાની પ્રથમ અને દ્વિતીય પદ્ધતિ। ત્યાર પછી 26મું, એક પેઢીના ચોપડે પાઘડી દર્શાવેલ નથી, પરંતુ વિસર્જન સમયે તેના વેચાણના રૂપિયા 35,000 ઉપજ્યા, તો પેઢીના વિસર્જન સમયે દેવાદાર રૂપિયા 80,000 અને લેણદારો રૂપિયા 40,000 છે, તો ભાગીદાર પ્રતિક 20% ઓછી કિંમતે દેવાદારો લઈ લેણદારોને ચૂકવે છે, તો તેની આમ નોંધ લખો। હવે લઈએ વિભાગ ડી, 27 થી 30 સુધીના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો, જે વિભાગ ડીમાં છે અને દરેકના 4 ગુણ છે। તો 27મો પ્રશ્ન છે, નીચેની માહિતી પરથી ભાવેશ અને વિપુલની ભાગીદારી પેઢીની પાપડીની કિંમત છેલ્લા 5 વર્ષની સરેરાશ નફાની 4 વર્ષની ખરીદીમાં ગણવાની છે, તો છેલ્લા 5 વર્ષના નાની માહિતી નીચે મુજબ છે, તો વર્ષ 2011-12, 13-14, 14-15 અને 15-16। પુષ્પા, પ્રતિભા અને ભાવના એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે, તેઓ પોતાનો નફો નુકસાન 3:2:1 પ્રમાણમાં વહેંચતા તે બદલીને 1:1:1 ન કરવાનું નક્કી કર્યું છે, તેથી પાપડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું અને ભાગીદાર પેઢીના અંગે તથા અન્ય માહિતીના ભાગર પેઢીની પાપડીની કિંમત અધિક નાની 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો। મિલકત રૂપિયા 6 લાખ અને દેવા 2.5 લાખ, અપેક્ષિત વળતરનો દર 10% છે। એ અને બી 2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા એક પેઢીના ભાગીદારો છે, તેઓએ સીને નફામાં 1/5 ભાગથી નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો,
સી તેના ભાગ પૈકી એકના છેદમાં દસ ભાગ એ પાસેથી, એકના છેદમાં દસ ભાગ બી પાસેથી મેળવશે. તો આ માહિતી પરથી નવા નફા નુકસાનનું પ્રમાણ અને ત્યાગ શોધો. ત્યાર પછી છે પૈડીના વિસર્જન સમયે દેવાદારો રૂપિયા 1,20,000 અને લેણદારો રૂપિયા 60,000 છે. એક ભાગીદાર 20% ઓછી કિંમતે દેવાદારો લઈ લેણદારને ચૂકવે છે. તો આ માહિતી પરથી પેઢીના વિસર્જનના સંજોગોમાં થતી આમ નોંધ લખો. વિભાગી લઈ લે મિત્રો, 31 થી 33 સુધીના પ્રશ્નો દરેકના 8 ગુણ એવા 24 ગુણ થશે. તો એમાં લખીએ આપણે, કાન્હા અને કવિશા 2:3 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તારીખ 31/3/2016 રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. બરાબર, અહીંયા તમને પાકું સરવૈયું આપેલું છે. બરાબર, તો તારીખ 1/4/2016 રોજ તેઓએ પાલખીને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ દાખલ કરી. કાન્હા પોતાના ભાગનો 1/2 ભાગ અને કવિશાઈની ભાગનો 1/4 ભાગ પાલખીની તરફેણમાં ત્યાગ કરશે. પેઢીની પાપડીનું મૂલ્યાંકન રૂપિયા 80,000 કરવામાં આવ્યું. કાન્હા અને કવિશા તેમને મળેલ પાડી પૈકી 50% પાઘડી ઉપાડી જશે. પાઘડી પૈકી 50% પાઘડી ઉપાડી જશે. યંત્રો પર 10% ઘસારો માંડી વાળવો. બરાબર, દેવાદારોમાંથી રૂપિયા 6,000 પાલખાદ તરીકે માંડી વાળવા અને 15% ઘાલેખાદ એટલે કે ઘાલખાદ અનામતની જોગવાઈ કરવી. રોકાણોની બજાર કિંમત રૂપિયા 15,000 છે જે ચોપડે લાવવી. કારીગર વળતર પેટે રૂપિયા 50,000 દાવો મંજૂર રાખવો. લેણદારોમાંથી 10% લેણદારો ચૂકવવા પડશે નહીં અને પાલખી મૂડી તરીકે રૂપિયા 1,20,000 અને તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. જરૂરી ખાતા તૈયાર કરી નવી પાઢીનું પાકું સર્વે તૈયાર કરવું. ત્યાર પછી છે ઈવી અને એમ. બરાબર, ઈવીએમ 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો હતા. તારીખ 31/3/2016 રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. બરાબર, 31/3/2016 રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું એ આપને આપેલું છે. બરાબર, દેવાદારો, યંત્રો, જમીન, મકાન, રોકાણ, અનામત, ઘાલખાદ, પ્રોવિડન્ટ ફંડ વગેરે. ત્યારબાદ 1/10/2016 રોજ વીનું મૃત્યુ થયું. તો ભાગીદારી કરારનામા અને ભાગીદારોએ નક્કી કર્યા મુજબ પાઘડીનું મૂલ્યાંકન રૂપિયા 1,20,000 કરવું. ઈ અને એમનું નફા નુકસાનનું નવું પ્રમાણ 2:1 રાખવું. વીની મૃત્યુની તારીખ સુધીના નફા નુકસાનના ભાગ કર્યા ગયા વર્ષના નફા કે નુકસાનને આધારે આપવો. દેવાદારોના 10% ઘાલખાદ અનામત રાખવી. જમીન મકાનની કિંમત 10% વધારે ગણવી. વીને રૂપિયા 1,000 માસિક પગાર ચૂકવવા પાત્ર છે. વીના વહીવટને તાત્કાલિક રૂપિયા 43,000 ચૂકવી આપવા અને બાકીની રકમ 2 સરખા વાર્ષિક હરામાં વાર્ષિક 10% વ્યાજ સહિત ચૂકવવી. વીનું મૂડી ખાતું તેમજ તેમના વહીવટકર્તાનું છેલ્લી ચૂકવણી સુધીનું ખાતું તૈયાર કરો. ત્યાર પછી છે 33મો. મુંબઈની શોભા લિમિટેડ કંપનીની સત્તાવાર મૂડી શેર દીઠ રૂપિયા 1 લેખે રૂપિયા 18,00,000 શેરની બનેલી છે. કંપનીએ રૂપિયા 12,00,000 શેર શેર દીઠ રૂપિયા 580ના પ્રીમિયમથી 1 હેર જનતામાં બહાર પાડ્યા, જેના પર નીચે મુજબ રકમ ચૂકવવાની હતી. અરજી વખતે શેર દીઠ રૂપિયા 290.50 પ્રીમિયમ સહિત, મંજૂરી વખતે શેર દીઠ 290.50 પ્રીમિયમ સહિત અને જાહેર જનતામાંથી કંપનીને 16,50,000 શેરની અરજીઓ મળે, જેમાંથી 1.5 લાખ શેરની અરજીઓ નામંજૂર કરી અને બાકીની શેર અરજી પર 12,00,000 શેર મંજૂર કર્યા. તો મંગાવેલી બધી જ ક્રમ સમયસર મળી ગઈ હતી. કંપની શેર અરજી અને મંજૂરી ખાતું સંયુક્ત રાખે છે. તો ઉપરના વ્યવહારોની કંપનીના ચોપડે આમનોંધ પસાર કરો. ત્યાર પછી છે એના અથવામાં ધંધુકાની વાલા મેન્યુ લિમિટેડ 5:10:1 એવા 4,00,000 ઇક્વિટી શેર શેરડીટ રૂપિયા 7.60 પ્રીમિયમે બહાર પાડ્યા. તો શેરડીટ રકમ મંગાવવામાં આવી હતી. તો અરજી સાથે કેટલા? તો કે 23.20 પ્રીમિયમ સહિત, મંજૂરી વખતે 34.30 પ્રીમિયમ સહિત અને છેલ્લા આપતા વખતે 13.10 પ્રીમિયમ સહિત. તો કંપનીને 6,00,000 શેર માટે અરજીઓ મળી. વધારાની અરજીઓ નામંજૂર કરી તેના પર મળેલ નાણાં પરત કરવામાં આવ્યા. મંજૂરી વખતે અને છેલ્લા આપતા વખતે લેવાની રકમ સમયસર મંગાવવામાં આવી હતી. હિંમતભાઈએ ધારણ કરેલ 500 શેર મંજૂરી અને આખરી હપ્તાની રકમ અને હિમાએ ધારણ કરેલ 300 શેર પર આખરી હપ્તાની રકમ સિવાય
બધા શેર પર પૂરેપૂરી રકમ મળી ગઈ હતી તો કંપનીના ચોપડે ઉપરના વ્યવહારો નોંધવા જરૂરી આમનોંધ પસાર કરો. અને છેલ્લે વિભાગ એફ, શિવ અને શંકર સરખે હિસ્સે નફો નુકસાન વેચતા પેઢીના ભાગીદારો છે. તો મિત્રો, 31/3/2017 રોજના નીચે આપેલા કાચા સરવૈયા અને હવાલા પરથી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. તો જય અને વિજયની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/2017 રોજનું કાચું સરવૈયું અહીંયા આપણને આપેલું છે. બરાબર, કાચું સરવૈયું આપણને આપેલું છે. તો હવે કે છે, આખર સ્ટોકની કિંમત રૂપિયા 40,000 છે, પરંતુ તેની બજાર કિંમત 20% ઓછી છે. રૂપિયા 1,000 માલ મળ્યો હતો, પરંતુ ખરીદીનું ભરતિયું ખરીદનોમાં લખવાનું રહી ગયું છે. ભાગીદારોને મૂડી પર 10% અને ઉપાડ પર 5% વ્યાજ વસૂલ કરવાનું છે. પાલખાઈ અનામત રૂપિયા 3,000 જોગવાઈ કરો તથા દેવાદાર પર વટાવ અનામત 10% લેખે રાખવાનું છે. શિવે રૂપિયા 1,000 માલ અને શંકરે રૂપિયા 2,000 માલ અંગત વપરાશ માટે લીધો હતો, જેની નોંધ ચોપડે ઉધાર વેચાણ તરીકે વેચાણમય નોંધમાં થઈ છે. ભાગીદારી કરારનામાની જોગવાઈ પ્રમાણે નુકસાન હોય તો પણ મૂડી પર વ્યાજ ચૂકવવાનું છે. બરાબર, તો આ 34મો 35મો માહી અને રાહી 6:4 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તારીખ 31/3/2017 રોજના નીચે આપેલા કાચા સરવૈયા અને હવાલા પરથી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. તો માહી અને રાહી ભાગીદારી પેઢીનું 31/3/2017 રોજનું કાચું સરવૈયું આપને આપેલું છે. બરાબર, શરૂઆતનો સ્ટોક, મુસાફરી ખર્ચ, વટાવ કસર, SBI શેરનું ડિવિડન્ડ વગેરે, દુકાન ભાડું વગેરે. રેડી, આગળ હવાલાઓ. ભાગીદારોની મૂડી પર 12% અને ઉપાડ પર 5% લેખે વ્યાજ ગણવાનું છે. માહીને વેચાણ પર 3% લેખે કમિશન આપવાનું છે. રાહીને દર મહિને રૂપિયા 300 ધંધાના હેતુસર મુસાફરી ખર્ચ પેટે આપવાનું છે. મિત્ર પાસેથી ઉછીની લીધેલી રકમ પર રૂપિયા 50 વ્યાજ ચૂકવવાનું બાકી છે. દુકાન ભાડું તારીખ 30/4/2017 સુધીના રૂપિયા 12 માસનું છે. સ્થિર મિલકત પર 20% લેખે ઘસારો ગણો. રૂપિયા 250 ઉઘરાણી વસૂલ થઈ શકે તેમ નથી તેવી શંકા છે. આખર માલનો સ્ટોક રૂપિયા 19,025 હતો. બરાબર, તો આ રીતે મિત્રો સંપૂર્ણ આપણે પેપર જોયું. તો આ પેપરના મોસ્ટ ટાઈમ પે દાખલાઓ આપણે લઈ લીધા છે. આટલું તમે વ્યવસ્થિત કરીને જશો તો પણ તમને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થશે. તો આ વિડીયોમાં આટલું રાખીએ મિત્રો. તમામ વિદ્યાર્થી મિત્રોને સારામાં સારું પેપર જાય માટે બેસ્ટ ઓફ લક. અસ્તુ. જય હિન્દ, જય ભારત.